ખેડૂત મિત્રો, આપણે અત્યારે સૌરાષ્ટ્રની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં જઈ રહ્યા છીએ. અમરેલી જિલ્લાના ખેડૂતે હળદરના પાકનું વાવેતર કરેલ છે, તો આપણે જાણકારી એમની પાસેથી એ લેવાની છે કે એ હળદર કેટલા વર્ષથી વાવે છે અને આ વર્ષે એમણે કંઈક પરિવર્તન બદલાવ કર્યો છે, તો બદલાવ કરવાથી એમને ફાયદો શું મળ્યો છે, શું વાપરેલું છે અને શું એમને ફાયદો મળ્યો છે, તો આપણે સંપૂર્ણ જાણકારી એમના નામ અને એડ્રેસ સહિત મેળવશું એમની પાસેથી. શું નામ છે તમારું? મારું નામ લીંબાસિયા સુરેશભાઈ કાળુભાઈ. અચ્છા, તમારું ગામ? મારું ગામ ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. ઓકે, તો તમે હળદરનું વાવેતર કેટલા વર્ષથી સુરેશભાઈ કરો છો? મારું હળદરનું વાવેતર 7 વર્ષથી છે. 7 વર્ષથી છે. હળદરની વેરાયટી કઈ છે? સેલમ કેસર. સેલમ કેસર, ઓકે. તો 7 વર્ષથી તમે હળદરના વાવેતરમાં શું શું વાપરતા હતા? પહેલાં રાસાયણિક ખાતર હતું, જે પેસ્ટિસાઇડ દવાઓ હતી, બધું વાપરતા હતા. તો આ વર્ષે તમે શું ઉપયોગ કર્યો છે? આ વખતે રાસાયણિક ખાતર નથી ને કોઈ પ્રકારની દવા બી નથી વાપરેલી. નેટસપની પ્રોડક્ટ વાપરેલી છે, જેને 2 વાર પીએચમાં અને 2 વાર એનો સ્પ્રે કરેલો છે. અચ્છા, અને આમાં કોઈ પ્રકારના રાસાયણિક ખાતરની જરૂર નથી પડી. મિત્રો, અમે આ સંદેશ તમને એટલા માટે પહોંચાડવા માગીએ છીએ, વર્ષોથી રાસાયણિક ખાતરથી ખેતી થાય છે તો ખરેખર આપણું ખેતીધન ખરાબ થઈ રહ્યું છે અને ઉત્પાદનો ઘટતા જાય છે, ખર્ચ વધતો જાય છે. તો સુરેશભાઈ જે બદલાવ કર્યો છે પોતાની હળદરના પાકની અંદર, તો એમને ફાયદો શું મળ્યો છે? તો વાત આપણે એ કરીએ કે સુરેશભાઈ, તમને આ પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો જણાય છે? આ પ્રોડક્ટ વાપરવાથી હળદરનો જે કલર છે એ બહુ સારો આવ્યો છે. હા, અને એની કલર ને એની સુગંધ બી બહુ સારી છે. હા, મતલબ જે કુદરતી હોવું જોઈએ તે કુદરતી કલર છે. હા હા, પછી બીજો ફાયદો તમને આજે સેટ વાપરવાથી શું થયો છે? વાપરવાથી ફૂગ નથી લાગી. હા, અને બીજું જમીન એકદમ પોચી છે. જમીન પોચી છે, કડક નથી થઈ. જમીન કડક નથી થઈ, તો રાસાયણિક ખાતરનો ખર્ચ અને પેસ્ટિસાઇડનો આપણો ખર્ચ બચી ગયો. હા, ઘણો ડિફરન્સ છે. હા, બીજા નંબરમાં આ વસ્તુ વાપરવાથી હવે આપણા પાકમાં સુધારો, તમે કહો છો કે ફૂગ નથી આવી, જમીન ફળદ્રુપ બની છે, તો હવે આપણે પાક જોઈએ કે તમારી હળદર કઈ ટાઈપની છે. હવે તમને આ વસ્તુઓ અપાવી છે કોણે? જાણકારી કોના માધ્યમથી થઈ છે? તમને કિરીટભાઈ મણપરવાળા છે. અચ્છા, કિરીટભાઈ માધ્યમથી મને જાણકારી મળી છે. તમારું પૂરું નામ? કિરીટભાઈ ગોરધનભાઈ વસોયા. તમારું ગામ? મણપુર ગામ. અચ્છા, તમે અહીંયા સૌરાષ્ટ્રમાં રહ્યો છો કે સુરત રહે છે? સુરત. તમારું એડ્રેસ? 13 નંબર ગોપીનાથ સોસાયટી, કટરા ગામ. અચ્છા, એટલે મતલબ આ તમને એટલા માટે પૂછ્યું છે કે કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે, એમને આ પ્રોડક્ટ જોઈએ તો, બરાબર ને? હવે જરા તમે બતાવો કે તમને ફાયદા શું મળેલા છે. એના ફાયદા બતાવો. હા, બતાવો. મિત્રો, આપણે લાઈવ ખેંચીને જોઈએ છીએ. 2 વ્યક્તિ થશો ત્યારે ખેંચાશે, એવું છે ને? સીધું જાય. આ છે હળદર. બેઠક કેટલી છે એની, એ આપણે ખાસ જોઈશું મિત્રો. કેમ કે માત્ર ઝાડના વિકાસથી ઉત્પાદન નથી મળતું, પણ ઉત્પાદન મળે છે પાકના વિકાસથી. તો અહીંયા જોઈએ આપણે કે માટી કેટલી ફળદ્રુપ બનેલી છે અને એમાં એમની હળદર કેટલી લાગેલી છે એ પણ આપણે જોઈએ. કેટલો વજન છે? દોઢ પોણા બે કિલો. ઓકે, બીજી જગ્યાએથી ખેંચો તો હજી. મિત્રો, ચાલુ ખેતી કરીએ છીએ, કપાસ છે, મગફળી છે, તો એમાં અત્યારે આપણે ભાવ ડાઉન થાય છે પછી આપણે દોષ કોઈ બીજાને દઈએ છીએ કે ભાવ નથી મળતા, પણ આ ખેડૂતે હળદરના પાકમાં કેવા કેવા ફાયદાઓ લીધેલા છે જુઓ તમે. એમણે 2 જગ્યાએથી હળદર ખેંચી છે, માટી કેટલી પોચી છે બતાવો તો. આ ગાંઠીઓ તો કદાચ એની કરતાં વધારે મોટો હોય એવું લાગે છે. એને તમે હલાવશો તો પણ ખરી જશે. હવે તમે કહેતા હતા કે આનો કલર એકદમ નેચરલી કુદરતી કલર છે, તો જરા ભાંગીને બતાવો ને ગાંઠિયા. આનો ઓર્ડર આ 2 કિલો આજુબાજુ વધારે છે. 2 કિલો આજુબાજુ હશે, આ તો દેખાય છે, અંદાજ લાગે છે એવો. ઓકે, એકદમ કુદરતી કલર, બરાબર ને? હજી બીજો ગાંઠિયો ભાંગો તો કુદરતી કલર અને સુગંધ અને સ્વાદ તો હોય જ. મિત્રો, જે વસ્તુની અંદર સ્વાદ, કલર અને સુગંધ આ 3 વસ્તુ મળે ને, એને તમે ધારો તો એક્સપોર્ટ કરી શકો એવો તમારો પાક તૈયાર થાય. આ છે કુદરતી કલર, બરાબર. તો સુરેશભાઈ, આ આ વસ્તુ વાપરવાથી તમને કઈ કઈ પ્રકારે બીજા ફાયદા છે? ખર્ચની વાત કરીએ તો આપણે ખર્ચમાં રાસાયણિક ખાતરનો જે ખર્ચ થતો હતો એ બધો ઘટી ગયો છે. એ ઘટી ગયો એટલે બચી ગયો. હા, આ 25% જેવો ખર્ચ બી નથી થતો.
25% જેવો ખર્ચ બી નથી થતો. હવે એની સામે ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું લાગે છે? ઉત્પાદન એની કરતા સવાયું થઈ જાય છે. સવાયું થઈ જાય છે. અચ્છા, સવાયું મતલબ તમારે દર વર્ષે કેટલી હળદર થતી હતી અને આ વર્ષનો અંદાજ શું લાગશે તમને? મારે દર વર્ષે 200 મણ આજુબાજુ થતી હતી અને આ વખતે 250-300 મણ જેવો ઉતારો આવશે. 250-300, હવે સમજો કે 300 નહીં પણ 250 પણ થાય, 250 મણ, તો એક મણનો ભાવ કેટલો હોય? એનો અંદાજિત ભાવ 600-700 રૂપિયા મણના હોય છે. મણના? એટલે 700 રૂપિયા હોય તો કાચી હળદરના 700 હોય તો એને ગુણ્યા 50 એટલે 35,000 રૂપિયા થાય. તો 35,000 રૂપિયાનો એકમાત્ર દુકાન બદલીને તમે ફાયદો મેળવ્યો છે એવું ખેડૂતોને સંદેશના રૂપમાં આપી શકાય કે નહીં? સો ટકા. તો પરિણામથી સંતોષ? સંતોષ. તો બીજા અમારા ખેડૂત મિત્રો છે, એ કદાચ હળદરનું વાવેતર કરવા માગે છે યા તો હળદર કરે છે, તો એને તમારો સંદેશ આ પ્રોડક્ટ વાપરવા માટે શું છે સુરેશભાઈ? આ હળદર વાપરવાથી તમને ઘણો બેનિફિટ થાય. પ્રોડક્ટ વાપરવાથી હા, અને તમારી ગુણવત્તા જે ક્વોલિટી હળદરની છે સારી બનશે. હા, અને ઉત્પાદન વધારે આવશે. ઓકે, અને ખર્ચ ઘટશે, બરાબર? ખર્ચ ઘટી જાય. તો એકંદરે આપણે ખેડૂતના હિતમાં વાત કરી રહ્યા છીએ ને? હા, ખેડૂતને કોઈને અન્યાય તો નથી થતો ને? નહીં, ખેડૂતને અન્યાય નથી. ઓકે, તો તમે લોકોએ જે જાણકારી આપી છે એ બદલ તમારો આભાર. અને મિત્રો, આ જે પાક લહેરાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે આ છે પાકની સારામાં સારી તંદુરસ્તી. અને એક એક છોડ હજી ખેંચીને જરાક બતાવો ને, અમને થોડો વધારે સંતોષ થાય. અને પછી એ બધું ભેગું કરો. હળદર ઉપાડવાના કેટલા દિવસો બાકી છે હજી? હજી 1 મહિનો અને 10 દિવસ. 1 મહિનો અને 10 દિવસ, તો હજી પણ વિકાસ તો થશે ને? હા, એની સાઈઝમાં વધારો થશે. સાઈઝમાં વધારો હજી થશે. મૂળ કેટલા છે જોઈ લો મિત્રો. આટલા બધા મૂળ હોય તો આ ગમે ત્યાંથી આ છોડ ખોરાક ખેંચી શકે. હવે એ સીધું કરો તો શું વાત છે? વેરી ગુડ. ઓકે, હવે આ બધા છોડ ભેગા કરો તો. કિરીટભાઈ, ઉચકી શકશો તમે? આ છે મિત્રો ઉત્પાદન અને આ છે ક્વોલિટી. અગર તમે પણ આ ક્વોલિટીને ઉત્પાદન ઈચ્છો છો તો અવશ્ય આ મિત્રોનો કોન્ટેક્ટ કરજો. તો અહીંયા આપણે લઈએ છીએ વિરામ. ફરી વખત મળીશું પાછા આવા જ કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.